એમાં યાદ રાખજો બે નિયમ છે આના. પહેલો નિયમ, જો સહગુણકોનો સરવાળો બરાબર ઝીરો થાય તો એક્સ માઇનસ એક અવયવ હોય. અને બીજું છે, જો સહગુણકોનો સરવાળો ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો એક્સ પ્લસ વન અવયવ હોય. યાદ રાખજો. હવે સહગુણકોનો સરવાળો ઝીરો ના થાય એનો મતલબ શું? તો એનો મતલબ એકી ઘાતના સહગુણકોનો સરવાળો બરાબર બેકી ઘાતના સહગુણકોનો સરવાળો, એ સરખાશ થાય. યાદ રાખજો. આ તો એમાં આપણે એક્સ પ્લસ વન અવયવ લેવાનો અને પછી અહીંયા આપણે એની ભાગાકાર પણ કરી શકીએ અને એની કોઠાવાળી રીત છે, બે રીત છે. ઓકે, આપણે બંને રીત જોઈએ છીએ. જોજો અહીંયા દાખલા તરીકે અવયવ પાડો, એમાં એક. આ દાખલા ખાસ સમજો. એક એમાં આ પ્રમાણે છે કે એક્સ ઘન માઇનસ બે એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ બે, આ છે. તો આપણે અહીંયા આ દાખલામાં શેષ પ્રમેયની રીત પણ લાગુ પડે છે અને સામાન્ય કાઢવાની રીત પણ લાગુ પડે છે. યાદ રાખજો. એટલે અહીંયા સહગુણકોનો સરવાળો, સહગુણકોનો સરવાળો એટલે આપણે અહીંયા જોવાનું, આ એક, આ માઇનસ બે, માઇનસ એક પ્લસ બે, એટલે બે ને એક ત્રણ પ્લસ અને બે ને એક ત્રણ માઇનસ, ત્રણમાંથી ત્રણ ગયું એટલે ઝીરો. અને સહગુણકનો સરવાળો ઝીરો માટે એક્સ માઇનસ વન અવયવ છે. સમજી લેવાનું કોઈ પણ દાખલામાં. હવે આપણે આ એક કોઠો બનાવવાનો, આમ આમ કોઠો બનાવવાનો, ચાર ખાના પાડવાના. અહીંયા સહગુણકો લખવાના છે, આ એક માઇનસ બે માઇનસ એક અને પ્લસ બે, આગળના આંકડા કાંઈ ના હોય તો એક લખવાનું. હવે યાદ રાખજો, માઇનસ એક અવયવ હોય તો આપણે આગળ પ્લસ એક લખવાનું અને પ્લસ એક અવયવ હોય તો આગળ માઇનસ એક લખવાનું. હવે આની રીત સમજો, આ પદ બેઠે બેઠું નીચે આવવા દેવાનું, એક આવવા દીધો અહીંયા જે આંકડો હોય. હવે આનો આની યારે ગુણાકાર કરવાનો, એક એકા એક, જે જવાબ આવે એ પાછળના ખાનામાં લખવાનો. હવે આ બેનો હિસાબ કરવાનો, બે ઓછા એક વત્તા, બેમાંથી એક જાય એટલે એક, મોટાનું નિશાન. ફરી પાછું એક એકા એક વત્તા ઓછા ઓછા, તો આ માઇનસ એક, બંનેના નિશાન સરખા એટલે સરવાળો, એક અને એક બે અને માઇનસ. હવે ફરી પાછું બે એકા બે વત્તા ઓછા ઓછા, આ માઇનસ બે, એટલે બેમાંથી બે જાય એટલે ઝીરો. યાદ રાખજો, આ દાખલામાં આ પદ ઝીરો આવવું જ જોઈએ, ઝીરો ના આવે તો આપણે ખોટા. આને શેષ કહેવાય, એટલે આ શેષ ઝીરો આવીએ. હવે અહીંયા શું કરવાનું, એક્સ ઘન હતો તો આની પાછળ એક્સ વર્ગ લખવાનો, આની પાછળ એક્સ લખવાનો. હવે આપણા અવયવ હવે શરૂ થાય, આપણે આ રકમ લખવાની, એક્સ ઘન બે એક્સ નો વર્ગ માઇનસ એક્સ
प्लस बे। हवे तमारे शू करवानू, तो हवे तमारे आनी अंदर आपणे जे कॉमन निकळतुं हतुं एक्स माइनस वन बे पद छोड़ी देवानी। हवे त्रीजा पद में, त्रीजा पद में आपणे आ लखवानू, आजे छे ने एक्स माइनस वन लख्युं अने कौंस में, कौंस में आ लखवानू, कौंस में आ लखीए एटले अहींया एक एक्स नो वर्ग, अहींया माइनस एक्स अने माइनस बे, आम थई बराबर। हवे आपणे आ ऊपरना बे पदमां शुं लखवानुं आंभळी लेजो, तो आ जे छे एक्स वर्ग एनी हारे आ कौंस, आ एक्स छे एनी हारे कौंस અને બે છે એની હારે કૌંસ, એટલે એક્સ વર્ગ અહીંયા એક્સ માઇનસ એક, માઇનસ એક્સ એક્સ માઇનસ એક, માઇનસ બે એક્સ માઇનસ એક, આમ। અને હવે એના ઉપર શું લખવાનું, તો આ કૌંસ છોડવાનો, એક્સ વર્ગનો એક્સ સાથે ગુણાકાર એક્સ ઘન, એક્સ વર્ગનો એક હારે ગુણાકાર માઇનસ એક્સ વર્ગ, આ બે પદ ગોઠવ્યા, એક્સ વર્ગનો એક એક્સનો એક્સ સાથે ગુણાકાર એક્સ વર્ગ, અને ઓછે ઓછે વત્તા એક્સનો એક સાથે ગુણાકાર એક્સ, અહીંયા બેનો એક્સ સાથે ગુણાકાર બે એક્સ, ઓછે ઓછે વત્તા બે એકા બે, આ પદ આને ગોઠવ્યા આપણે। તમે આનું સાદું રૂપ આપો તો આપણે ઉપરની રકમ મળી જ જાય, જો આ એક્સ ઘનના એક્સ ઘન, આ એક્સ વર્ગ માઇનસ અને એક્સ વર્ગ માઇનસ બે વાર આવ્યું એટલે બે એક્સ વર્ગ માઇનસ, અહીંયા બે એક્સ માઇનસ ને એક એક્સ પ્લસ એટલે બેમાંથી એક જાય એટલે એક એક્સ, મોટાનું નિશાન એટલે માઇનસ, અને વત્તા બે એમના એમ, એટલે આ પદ ગોઠવ્યા આપણે। અને હવે આના અવયવ પાડવાનું, બેના એવા ભાગ પાડો બાદ બાકી એક આવે, એટલે બે એકા બે, બેમાંથી એક જાય એટલે એક, વચ્ચે માઇનસનું નિશાન છે એટલે આ માઇનસ અને આ પ્લસ, બરોબર। એટલે આપણે અહીંયા એક્સ માઇનસ એક અહીંયા પદ ગોઠવવાના, એક્સ વર્ગ માઇનસ બે એક્સ પ્લસ એક એક્સ માઇનસ બે, બે બે પદમાંથી કોમન, એટલે આ તો એમના એમ, આ બે પદમાંથી એક્સ કોમન, એક્સ માઇનસ બે, આ બે પદમાંથી કાંઈ ના નીકળે એટલે એક કોમન, એક્સ માઇનસ બે, એટલે આ તો એમના એમ, અહીંયા એક જવાબ આવ્યો એક્સ માઇનસ બે અને બીજો જવાબ આવ્યો એક્સ પ્લસ એક, આ જવાબ। અને શેષ પ્રમેયની રીત કહેવાય, બરોબર। જો તમારે આ કોઠો ના બનાવવો હોય તો આપણે ભાગાકાર કરવાનો, અથવા આપણે બીજી રીત જોઈએ છીએ આની, કે આટલે આપણે અવયવ ખબર પડી ગઈ કાનો અવયવ એક્સ માઇનસ એક છે, પછી આપણે આમ કોઠો નથી બનાવો, આ રીત નથી કરવી, તો કોઈ વાંધો નહીં, આપણે આમ ભાગાકાર કરવાનો, આમ ભાગાકાર, એમાં આ અહીંયા લખવાનું એક્સ ઘન બે એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ બે, હવે એને એક્સ માઇનસ એક વડે ભાગવાના, તો આપણે તો આ પહેલું પદ જોવાનું, એક્સ ઘન ભાગ્યા એક્સ એટલે એક્સ વર્ગ આવ્યું, તે આપણે એક્સ વર્ગ વડે ભાગ ચાલે, એટલે અહીં આગળ એક્સ ઘન થઈ ગયું, અને આનો એક હારે ગુણાકાર એટલે માઇનસ એક્સ વર્ગ, હવે બાદ બાકી કરો એટલે નિશાન બદલવાના, એટલે આ તો ઝીરો, બેમાંથી એક જાય એટલે એક એક્સ વર્ગ, મોટાનું નિશાન, ઉપરથી ઉતાર્યા એક્સ, ફરી પાછું આ માઇનસ એક્સ વર્ગ હતું એને પહેલાં પદારે જ ભાગવાનું, એક્સ સારે ભાગ્યા એટલે એક એક એક્સ ઉડી ગયો, માઇનસ એક્સ આવ્યું, એટલે આ માઇનસ એક્સ વડે ભાગ ચાલ્યું, એટલે આ તો આખો મિચિલ લખી નાખવાનું પહેલું પદ, તો હવે અહીંયા જુઓ ઓછે ઓછે વત્તા એક એક્સ, હવે નિશાન બદલાય પ્લસ અને માઇનસ, એટલે આ ઝીરો, અહીંયા આ એ માઇનસ ના આ એ માઇનસ એટલે માઇનસ બે એક્સ થયા, અને ઉપરથી ઉતાર્યા બે, એટલે હવે આ માઇનસ બે એક્સ ભાગ્યા એક્સ, એક્સ એક્સ ઉડી ગયા એટલે માઇનસ બે વધ્યું, તો માઇનસ બે વડે ભાગ ચાલ્યો, એટલે આ તો લખી જ નાખવાનું પહેલું પદ,
અહીંયા ઓછે ઓછે વત્તા બે એકા બે, આવા નિશાન બદલાય, વત્તા અને ઓછા, જીરો જીરો, આ શેષ જીરો જ આવે. જીરો ના આવે તો આપણે ખોટા. હવે આપણે આ ઉપર ભાગફળ આવ્યું. આ ભાગફળને હવે આપણે અવયવ પાડવાના. તો ભાગફળને આપણે અવયવ પાડીએ અહીંયા એક્સ ઘન, એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ બે. બેના એવા ભાગ પાડો બાદબાકી એક થાય, તો બે એકા બે, બેમાંથી એક જાય એટલે એક, બાદબાકી કરો એટલે નિશાન જુદા જુદા. આ માઇનસ છે તો માઇનસ અને પ્લસ, એટલે અહીં આગળ આવ્યું એક્સ વર્ગ માઇનસ બે એક્સ પ્લસ એક એક્સ માઇનસ બે. હવે બે બે પદમાંથી કોમન, એટલે આમાંથી એક્સ કોમન નીકળે એટલે એક્સ માઇનસ બે, અને આમાંથી એક કોમન નીકળે એટલે એક્સ માઇનસ બે. એટલે એક જવાબ આવ્યો એક્સ માઇનસ બે અને બીજો જવાબ આવ્યો એક્સ પ્લસ એક. હવે આપણી આ રકમ લખવાની. આપણી આ રકમ અહીંયા આ આપણી રકમ તો એક્સ ઘન માઇનસ બે એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ બે. હવે આની જગ્યાએ આ બેનો ગુણાકાર બતાવવાનો પહેલાં, એટલે ગુણાકાર બતાવીએ એક્સ માઇનસ એક અને બીજા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ બે, અને હવે આની જગ્યાએ એનો જવાબ લખવાનો. એની જગ્યાએ એનો જવાબ લખીએ આપણે, એટલે અહીં આગળ આપણા અવયવ આવ્યા એક્સ માઇનસ એક, આનો જવાબ એક્સ માઇનસ બે અને એક્સ પ્લસ એ, આ જવાબ. એટલે આ રીતના પણ ગણાય. હજુ હું આનો એક બીજો દાખલો શીખવાડું છું, મગજમાં રાખજો. બીજો દાખલો છે એક્સ ઘન વત્તા તેર એક્સ નો વર્ગ વત્તા બત્રીસ એક્સ વત્તા વીસ. આમ છે, જોજો અહીંયા એકે માઇનસ વાળું પદ જ નથી, એટલે આનો જીરો થાય જ નહીં. આપણે સહગુણકોનો સરવાળો, એટલે આનો જીરો થાય જ નહીં, કારણ કે એક વત્તા તેર વત્તા બત્રીસ વત્તા વીસ, એટલે અહીંયા તેર અને એક ચૌદ, પંદર સોળ, સોળ અને પચાસ એટલે છાસઠ, એટલે આ છાસઠ થયો, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ઝીરો નથી. અને ઝીરો ના હોય એટલે એક્સ પ્લસ એક અવયવ છે. આપણને ખબર પડી જાય, જો ઝીરો થાય તો એક્સ માઇનસ એક અવયવ છે, અને ઝીરો ના થાય તો એક્સ પ્લસ એક અવયવ છે. હવે આપણે બને ત્યાં સુધી આપણે આ ભાગાકારવાળી રીત જ રાખવાની. આ પ્રમાણે તો એક્સ ઘન તેર એક્સનો વર્ગ બત્રીસ એક્સ વત્તા વીસ, અહીંયા એક્સ પ્લસ એક વડે ભાગવાને. તો અહીંયા પહેલું એક્સ ઘન છે, એને ભાગ્યા એક્સ કરીએ એટલે એક્સ વર્ગ આવ્યો, એટલે આપણે એક્સ વર્ગ વડે ભાગ ચાલે. એટલે પહેલું તો આખો મિચિલ લખી જ નાખવાનું. હવે એક છે એટલે વત્તા એક એક્સનો વર્ગ. હવે નિશાન બદલાય, માઇનસ માઇનસ એટલે આ ઝીરો, તેર વત્તા અને એક ઓછા, તેરમાંથી એક જાય એટલે બાર એક્સ વર્ગ, અને મોટાનું નિશાન એટલે વત્તા. ઉપરથી ઉતાર્યા બત્રીસ એક્સ. હવે આપણે તો પહેલું પદ જ, તો અહીંયા બાર એક્સનો વર્ગ હતો, એને ભાગ્યા એક્સ એટલે બાર એમના એમ અને એક્સ વધ્યા,
એટલે આપણે 12x વડે ભાગ ચાલ્યો એટલે વત્તા 12x, એટલે પહેલું પદ તો આપણે લખી જ નાખવાનું તો 12x નો વર્ગ અને 12 એકા 12 12x. હવે માઇનસ માઇનસ એટલે 0. 32માંથી 12 જાય એટલે 20 આવે એટલે 20x, અને ઉપરથી ઉતાર્યા 20 એટલે આપણે અહીંયા 20x છેદમાં x એટલે x ઉડી ગયા, 20 વધ્યા એટલે આપણે અહીંયા 20 વડે ભાગ ચાલ્યો એટલે પહેલું તો લખી જ નાખવાનું અને 20 એકા 20 માઇનસ માઇનસ 0 0. આ 0 થવો જ જોઈએ. હવે આપણે આના અવયવ લખવાના આ પ્રમાણે: x ઘન 13x નો વર્ગ 32x વત્તા 20 બરાબર. એક અવયવ આવ્યો આપણો x વત્તા 1 અને બીજો અવયવ આપણો આવ્યો આ x વર્ગ વત્તા 12x વત્તા 20. આને આપણે ભાગ પાડવાના, કે 20ના એવા ભાગ પાડો સરવાળો 12 થાય. તો 10 2 20 એટલે 10 અને 2 12 એટલે અહીં આગળ x પ્લસ 1 એમના એમ આપણે અહીંયા પદ ગોઠવવાના 10x વત્તા 2x પ્લસ 20 અને 2 2 પદમાંથી કોમન એટલે x પ્લસ 1. આ 2 પદમાંથી x કોમન એટલે x પ્લસ 10 અને 2 કોમન x પ્લસ 10 એટલે આ તો પદ એમના એમ. અહીંયા x પ્લસ 10 અને x પ્લસ 2 આ જવાબ. ઓકે, તો આ રીતના આના દાખલા ગણવાના છે. ઓકે, આ હતી શેષ પ્રમેયની રીત. આટલું રાખીએ.